समाचार बनासकांठाथी प्राप्त थी रहा है। बनासकांठाना दांता तालुकाना बोरडीआळा गामना लोकोए जीसीबी लावी अने स्वखर्चे पुल बनाव्यो छे। प्रशासननी आळसु प्रकृतिथी कंटाळी ग्रामजनोए पुल तैयार कर्यो छे। स्व मेहनते ग्रामजनोए पुल तैयार कर्यो। दांताना बोरडीआळाना ग्रामजनोए स्वखर्चे पुल तैयार कर्यो। प्रशासन तरफथी कोई मदद न मळता ग्रामजनोए जाते ज पुल बनाव्यो छे। अनेक वार रजूआत करवामां आवी ग्रामजनो द्वारा, तेम छतां कोई ज प्रमाणेनी मदद न करवामां आवी। तेना कारणे बाळकोने एक गामथी बीजा गामे अभ्यास माटे जवुं पड़े छे त्यारे मुश्केली पड़े छे। नदीमां फसाया होय एवा दृश्यो पण सामे आव्या। त्यारे ग्रामजनोए वालीओए फाळो एकठो कर्यो अने पुल बनाववानी कामगीरी शरू करी छे। अनेकवार ग्रामजनोए तंत्रने रजूआत करी, तेम छतां तंत्र तरफथी कोई ज कामगीरी न कराता आ निर्णय लेवामां आव्यो। तो गामना सरपंच गुलाभाई डाभी आपणी साथे फोन लाइन पर जोड़ाया छे। बोरडिया गामना सरपंच छे। गुलाभाई आपनुं स्वागत छे। केटली बधी वार आपे रजूआत करी हशे तंत्रने अने कोई ज कामगीरी न करवामां आवता ग्रामजनो एकठा थया, फाळो उघરાવ્યો અને પુલ બનાવવામાં આવ્યો। હા હા ઓય ઓય પુલ ફાળો ઉઘરાવીને જ બનાવવામાં આવ્યો। બાળકોને બહુ તકલીફ પડે છે, ચોમાસાની અંદર નદી આવી જાય છે, નદીથી પાણી બાળકો કી બચાતા એટલે નાળીઓ મૂકીને એના ઉપરથી બાળકો બચાતા। નદી વારે ઘડી આવે એટલે તૂટી જાય ચોમાસાની અંદર એવું। તો પ્રશાસન તરફથી શા માટે આટલી બધી રજૂઆત છતાં પણ પુલ નથી બનાવવામાં આવ્યો અને આપે એકઠા થઈ અને આપે પુલ બનાવવો પડ્યો? હા એટલે બાળકો ભણવા માટે બહુ તકલીફ પડે છે એટલે પાછો ગામ લોકો ને જવાનો રસ્તો નથી ને એમને આજે અવર જવર માટે ગામ લોકો છે એ બાજુ આ બાજુ આવવું હોય તો તેમને આવવું હોય તો કેવી રીતે એ માટે ગામ લોકો ને તકલીફ પડે બધા બાળકો ને ગામ લોકો। જી જી આભાર અમારી સાથે વાતચીત કરવા માટે ગુલાભાઈ। તો ગામ લોકોને અવરજવર કરવા માટે, વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે તકલીફ પડતી હતી, નદીના પાણી વહેતા હતા જેના કારણે ચેન બનાવી અને બાળકો અવરજવર કરતા હોય, ફસાયા હોય એવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા, જેના કારણે ગ્રામજનો એકઠા થયા, ફાળો ઉઘરાવ્યો અને સ્વખર્ચે આ પુલ બનાવવાની કામગીરી જેસીબીથી શરૂ કરવામાં આવી છે। માટી નાખવામાં આવી રહી છે, આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ। વારંવાર પ્રશાસને રજૂઆત કરી કે એક ગામથી બીજા ગામને જોડતો આ પુલ છે, નદી પરથી જવું પડે છે, મદદ કરો આ પુલ તૈયાર કરવામાં, પરંતુ પ્રશાસનના પેટનું જાણે પાણી પણ ન હલ્યું અને કોઈ કાર્ય ન કરવામાં આવતા ગ્રામજનો એકઠા થયા, સ્થાનિકો એકઠા થયા અને આ પુલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। જેસીબીની મદદથી અને આ પુલ બનાવવામાં આવી રહ્યો છે। ગ્રામજનોએ સ્વખર્ચે આ પુલ બનાવ્યો છે જેના કારણે હવે વિદ્યાર્થીઓને અગવડ ન પડે અને જે લોકોને એક ગામથી બીજા ગામ જવું છે એ લોકોને અગવડ ન પડે। સરપંચે કહ્યું કે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં અધિકારીઓ ગામની મુલાકાતે પણ નથી આવ્યા, જેના કારણે તેમણે આ નિર્ણય લીધો।